હેલો નમસ્તે મિત્રો ફરીથી એક નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો તો મિત્રો અત્યારે આપણે જે જોઈએ હવે આજેથી જે ફોર્મ ભરવાના શરૂ થઈ રહ્યા છે જે ખાસ કરીને જે શિક્ષકો છે એમને કોઈ જો બીઆરસી બનવું હોય સીઆરસી બનવું હોય અથવા તો યુઆરસી બનવું હોય તો એના માટેના ફોર્મ ભરવાની શરૂઆત થઈ રહી છે મિત્રો આજેથી તો મિત્રો જે શિક્ષકો પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોય તો તે બીઆરસી માટે ફોર્મ ભરી શકે છે અને જો અને જો ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોય તો તો તે સીઆરસી માટે ફોર્મ ભરી શકે છે મિત્રો તો આ મિત્રો એક મહત્ત્વની સરસ મજાની ઓપોર્ચ્યુનિટી મળી રહી છે મિત્રો તમને એડમિનિસ્ટ્રેશન કામગીરીમાં જો રસ હોય જે શિક્ષકો છે એમની સરકારી સરકારી શાળાઓના તો તમારા માટે એક સરસ તક છે મિત્રો અને તમે અને આ જે છે પ્રતિનિયુક્તિ માટેથી જગ્યાઓ ભરાવાની છે સીબીઆરસી સીઆરસી અને યુઆરસીની મિત્રો તો મિત્રો એની અંદર હવે આજથી ફોર્મ ભરવાના શરૂ થશે અને લાયકાત તો મિત્રો આપણે જોઈ લીધેલી છે અગાઉના વિડીયોમાં અને એ આજેથી ફોર્મ ભરવાના પણ શરૂ થવા જઈ રહેલા છે તો મિત્રો તમે ફોર્મ ભરી દો અને એના માટેની ઓનલાઈન માર્ગદર્શિકા પણ આપવામાં આવેલી છે મિત્રો કે ઓનલાઈન ફોર્મ કઈ રીતના ભરવા તો એના વિશે પણ મિત્રો આપણે જોઈએ આ મિત્રો જાહેરાત જે આપવામાં આવેલી છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અઠ્યાવીસ ફેબ્રુઆરી બપોરે પંદર ઓગણસાઠ કલાકથી શરૂ થશે અને આઠ માર્ચ બે હજાર બાવીસ સુધી ફોર્મ ભરી શકાશે મિત્રો મિત્રો જોઈએ ઓનલાઈન જે ફોર્મ ભરવા અંગેની માર્ગદર્શિકા આપવામાં આવેલી છે કે કઈ રીતના ફોર્મ ભરવું એની વિગત આપવામાં આવેલી છે મિત્રો હું વિડીયો સ્ક્રોલ કરું છું તમે જોતા જ જોતા જજો મિત્રો જે એસએસએ ગુજરાતની વેબસાઇટ છે એના ઉપર આ ફોર્મ ભરવાના છે તમે એસએસએ ગુજરાત ડોટ ઓઆર જે વેબસાઇટ ખોલશો એટલે એની ઉપર રિક્રુટમેન્ટ આવશે ઓપ્શન અને એના ઉપર તમારે ક્લિક કરવાનું એટલે આજે ફોર્મ ભરવા અંગેની સ્ક્રીન દેખાશે મિત્રો તમે જોઈ શકો છો આ જે સ્ક્રીન છે એ મિત્રો સ્ટેપ બાય સ્ટેપ પછી તમે આમાં સ્ક્રોલ કરો છો તમે ધીમે ધીમે જોઈ જો જોઈ લેજો મિત્રો એની અંદર જે ડિટેલ ભરવાની છે રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું અને જરૂરી વિગત ભરવાની રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કર્યા બાદ ફોટો સહી પણ અપલોડ કરવાના છે મિત્રો અને એક મેસેજ પણ આવશે એટલે એની મેસેજ છે ઈમેલ ઉપર જશે અને મેઇલ ઉપર જઈને મિત્રો તમે ક્લિક કરશો તો પાછું એકાઉન્ટ એક્ટિવ થશે અને પછી બાકીની વિગત ભરવાની રહેશે મિત્રો આ રીતે ફોર્મ ભરવાના છે મિત્રો આ તમે જોઈ શકો છો હવે જે ફોર્મ ભરવા અંગેની વિગત જે ખુલે છે જે મેઇલમાં રજીસ્ટ્રેશન થયા બાદ મેઇલથી જે લિંક છે એના ઉપર ક્લિક કરતા આ લિંક ઉપર મિત્રો આવી રીતના તમે ફોર્મ ભરી શકો છો આ એની જે માર્ગદર્શિકા આપવામાં આવેલી છે જોઈ શકો છો મિત્રો માર્ગદર્શિકા તમે વિડીયો સ્ટોપ કરીને પણ જાણી શકો છો આની વિગત કે શું લખેલું છે આજે જે છે એ તમે જોઈ શકો છો મિત્રો માર્ગદર્શિકા છે કુલ દસ પેજની માર્ગદર્શિકા આપવામાં આવેલી છે તમે વિડીયો દબાવીને જોઈ જોઈ લેજો મિત્રો ધીમે ધીમે સ્ક્રોલ કરો છું જો એક 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 જોવા જઈશું તો વિડિયો ઘણો લાંબો થઈ જશે એટલે તમે જોઈ શકો છો આઈડી પાસવર્ડ રાખવા માટેની છે વિગત એપ્લાય બટન ઉપર આ જે છે એ ક્લિક કરતો જવાનું મિત્રો સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ ભરવાનું છે અલગ અલગ વિગત ભરવાની છે મિત્રો ફોર્મની તમે જ્યાં જોબ કરતા હોય તો એ ડિટેલ છે ઘણી બધી ડિટેલ્સ છે કરેલ અભ્યાસક્રમ અંગેની માહિતી છે એટલે કે ક્વોલિફિકેશન જે છે એની માહિતી છે લેંગ્વેજ નોલેજની માહિતી છે જાણકારી અંગેની આખું ફોર્મ છે મિત્રો ડીપમાં ફોર્મ છે એ વિગત મિત્રો તમારે ભરવાની રહેશે અને એકવાર ઓનલાઈન અરજી કર્યા બાદ ડેશબોર્ડમાં અને કન્ફર્મ બટન દેખાશે જેમાં ઉમેદવારે કોઈ વિગત અપડેટ કરવાની હોય તો તે એડિટ બટન પર જઈને ક્લિક કરી ને તો મિત્રો આ ફોર્મની અંદર તમે એડિટ પણ કરી શકશો જ્યાં સુધી ઉમેદવાર કન્ફર્મ નહીં કરે ત્યાં સુધી સુધારા વધારા થઈ શકશે મિત્રો એક વખત તમે કન્ફર્મ કરી દેશો તો પછી અરજીની અંદર કોઈપણ જાતના સુધારા વધારા થઈ શકશે નહીં એટલે મિત્રો તમને ડાયરેક્ટ કન્ફર્મ નહીં કરવાનું એક વખત ફોર્મ ભરી દેવાનું પછી સંપૂર્ણ ડિટેલ ચેક કરવાની અને પછી જ કન્ફર્મ કરવાનું ને એક વખત કન્ફર્મ થઈ ગયા પછી મિત્રો કોઈપણ જાતના તમે એ ફોર્મની અંદર ફેરફાર નહીં કરી શકો એટલે ફોર્મ કન્ફર્મ કરતાં પહેલાં અવશ્ય બે એકથી બે વખત ચેક કરી લેજો ફોર્મને એક એક અક્ષર ડિટેલ ચેક કરવી કે જેથી કરીને ભૂલ ભૂલ રહી ન જાય તો મિત્રો આ સૂચનાઓ પૂર્ણ થઈ દસ નંબરના પેજ ઉપર આપણે પહોંચી ગયા તો મિત્રો આ વિડિયો તમારા મિત્ર સર્કલમાં શેર કરજો ને મિત્રો લાઇક કરજો શેર કરજો ફરી મળીશું નવા વિડીયોમાં ઓકે બાય